नमस्ते विद्यार्थी मित्रों, आज आपणे धोरण चार विषय गुजराती एम पाठ सात छे कलाकारनी भूल, एम कलाकारनी भूल पाठ आपणे समझी लीधो छे। आज आपणे एना स्वाध्यायना प्रश्नों जोईशुं। तो स्वाध्यायना प्रश्नमां आपणने एक एक वाक्यना प्रश्नोना जवाबो प्रश्नो आप्या छे, तो एना जवाबो आपणे जोईए। मोहन केवी मूर्तिओ बनावतो हतो? तो मोहन केवी मूर्ति बनावतो हतो? तो मोहन अद्भुत अने आबेहूब मूर्ति बनावतो हतो, એનો જવાબ એમ આવશે। પછી મોહનને દૂત કેમ ઓળખી ન શક્યો? તો મોહનને દૂત કેમ ન ઓળખી શક્યો? તો તેને પોતાના જેવી જ રૂપ રંગ અને આકારવાળી એવી મૂર્તિઓ બનાવી હતી, એની વચમાં જઈને જ એ પોતે ઊભો રહી ગયો, એટલે દૂત એને ઓળખી શક્યો નહીં। પછી ત્રણ નંબરનો પ્રશ્ન છે, ચોકીદારની મૂર્તિ જોઈને ચોર શા માટે ભાગી ગયા? તો ચોકીદારની મૂર્તિ જોઈને ચોર શા માટે ભાગી ગયા હતા? તો મૂર્તિ આબેહૂબ હતી અને એ મૂર્તિ સાચી હતી કે હમણાં જ જાણે એ મૂર્તિ બોલી ઉઠશે, એ માટે મૂર્તિ જોઈને ચોર ભાગી ગયા। મોહનને શું સ્વપ્ન આવ્યું? મોહનને સ્વપ્ન આવ્યું કે કાલે તેનું મૃત્યુ થવાનું છે। તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે પ્રશ્નના જવાબો છે। હવે પ્રશ્ન નંબર બે છે, નીચેના પ્રશ્નોના ઉત્તર લખો। તો એ આપણે ત્રણ ચાર વાક્યમાં પ્રશ્નોના ઉત્તર લખવાના છે। યમરાજે દૂતને શું કહ્યું હતું? તો અહીંયા આપણને ચોપડીમાં એનો પ્રશ્નનો જવાબ આપેલો છે। તો યમરાજે કહ્યું, મૂર્ખ મોહન એક જ છે પણ એ બુદ્ધિશાળી કલાકાર છે અને તું એનાથી બની ગયો છે, આપણે દેવતા છીએ, થોડીક બુદ્ધિ ચલાવ એટલે જીવતો મોહન પકડાઈ જશે, એનું આયુષ્ય પૂરું થઈ ગયું છે એટલે એને જીવતો રાખવાનો નથી, એ પ્રશ્નનો જવાબ આવશે એનો। પછી બીજો છે પ્રશ્ન, વૃદ્ધ થતાં મોહને શું વિચાર્યું? તો વૃદ્ધ જ્યારે મોહન થવાવે ત્યારે એને શું વિચાર્યું હતું? કે કહ્યું હતું કે મૃત્યુ આવશે, મરવું જ પડશે, મારે કોઈ એવું કાર્ય કરી જવું જોઈએ કે લોકો મને વર્ષો સુધી ભૂલે નહીં, એવું એને વિચાર્યું હતું। પછી પ્રશ્ન નંબર ત્રણ છે, મોહન કેવી રીતે પકડાઈ ગયો? તો એનો જવાબ આવશે, દૂત આ વખતે એક પછી એક મૂર્તિને શાંતિથી જોવા લાગ્યો, એ જાણતો હતો કે આમાં એક તો જીવતો મોહન છે જ, જોકે બધી મૂર્તિઓ પણ જીવંત જ લાગતી હતી, મોહન પણ આંખ પટપટાવતો ન હતો। દૂત સાવ ધીમેથી બોલ્યો, ભાઈ મોહન તું ચતુર છો, કલાકાર છો, મૂર્તિઓ સર્જવામાં નિષ્ણાત છો, પણ મૂર્તિમાં એક ભૂલ રહી ગઈ છે। આ બોલ્યો એટલે તરત મોહન બોલી ઉઠ્યો, બરાબર એ પ્રશ્નનો જવાબ છે। પછી અહીંયા આપણે જોઈએ કે કલાકાર મોહન વિશે ચાર વાક્યો લખો, મોહન કલાકાર છે એના વિશે આપણે ચાર વાક્યો લખવાના છે। તો તમે પાઠ્યપુસ્તકમાં આપણને આપેલા છે જોઈને તમે લખી શકો કે મૂર્તિ બનાવનાર એક શિલ્પી હતો તે, અને એનું નામ શું હતું? તુલમોહન હતું, પણ લોકો એને મોહન કહીને બોલાવતા હતા, મોહને અદ્ભુત અને આબેહૂબ મૂર્તિઓ બનાવતો હતો, એમ કરીને પાંચ વાક્યો તમે લખી શકો છો। પછી અહીંયા પ્રશ્ન નંબર ચાર છે, નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દો લખો, સમાનાર્થી શબ્દો લખવાના છે। દ્વારનું સમાનાર્થી થશે દરવાજો, વૃદ્ધ એનો થશે ઘરડો, યુક્તિનું તરકીબ, પછી ચતુરનું સમાનાર્થી હોશિયાર, તુચ્છ તો હલકું, આંખ તો નયન, બરાબર એ રીતે એના સમાનાર્થી શબ્દો છે। પછી અહીંયા આપણને વિરુદ્ધાર્થી શબ્દો આપેલા છે, બરાબર તો એ વિરુદ્ધાર્થી શબ્દો છે એમાં જોઈએ, પહેલું તો મરેલુંનું વિરુદ્ધાર્થી જીવતું, યુવાન તો ઘરડો, અશાંતિ તો શાંતિ, મૂર્ખ તો સમજદાર, ઝડપી એનું વિરુદ્ધાર્થી ધીમે, આવવું તો જવું। પછી પ્રશ્ન નંબર છ છે, નીચેના પ્રશ્નોના શબ્દો ખાલી જગ્યામાં લખો, અહીંયા આપણને એક ઉદાહરણ આપેલું છે, અહીંયા આપણને એક પ્રશ્ન આપે છે તો એનો જવાબ આપણે ખાલી જગ્યામાં લખવાનો છે। ઉદાહરણ છે, પગાર તો પગારદાર, એ જ રીતે ચોકી તો ચોકીદાર, કામ તો કામદાર, ધાર તો ધારદાર, દુકાન તો દુકાનદાર, એ રીતે એના શબ્દો થાય છે। પછી નીચેની શબ્દ રમતમાંથી પાઠમાં આવતા પાંચ શબ્દો શોધો અને વાક્ય બનાવો, અહીંયા આપણને એક રમત સરસ મજાની આપેલી છે, બરાબર એમાં આપણે શું કરવાનું છે, પાઠમાંથી જે શબ્દો આવતા હોય એ શબ્દો શોધીને આપણે લખવાના છે અને પછી એનું વાક્ય બનાવવાનું છે। તો જુઓ, ચોર બરાબર એ પાઠમાં પણ શબ્દ આવે છે, બરાબર એ તો આપણને આપેલો જ છે, તરકીબ
तो तरकी, पछी देवदूत, देवदूत पर राउंड करवानू छे, पछी चतुर, चतुर पर राउंड करवानू छे, कलाकार, कलाकार पर राउंड करवानू छे, अने ए रीते आपने शब्दों बनावाना छे। तो एक उदाहरण आपने आपेलू छे के बराबर, तो एनो अर्थ थशे तू कहे ए बराबर। पछी चतुर, चतुर शब्द थी आपने वाक्य बनावानू छे, तो चतुर थी बनावीशू बीरबल खूब चतुर हतो। पछी एज रीते तरकीब, तरकीब थी वाक्य बनशे अघरु काम तरकीब थी करी शकाय। पछी देवदूत, तो देवदूत देवोनी आज्ञाने अनुसरे छे। चोर, तो छेवटे चोर पकड़ाई गयो। कलाकार, तो ईश्वर महान कलाकार छे। ए रीते आपणे वाक्यो बनावाना छे। पछी अहींया प्रश्न नंबर 8 आपणने आपेलो छे, तमारा विचार लखो, बराबर। तो अहींया छे हूँ शिल्पी होऊं, तो जो ए शिल्पी होय तो शुं करे, तो ए विचारो लखवाना छे। तो हूँ शिल्पी होऊं तो अद्भुत अने आबेहूब मूर्तिओ बनावूं, मारी बनावेली मूर्तिओ जोईने लोको दंग रही जाए, आ कलानो उपयोग कोईने छेतरवा माटे न करूं, हूँ मारी कला बीजा बाळकोने पण शीखवूं। पछी मारे बनवूं छे, तो तमारे शुं बनवूं छे ए विषे तमने जे बनवूं होय ए विषे तमे लखी शको छो। तो मारे बनवूं छे शिक्षक, शिक्षक बनीने मारे बाळकोने भणावा छे, हूँ दरेक बाळकने रस पड़े एवं शिक्षण आपूँ, मारे बाळकोने रमत गमत चित्र जेवी इतर प्रवृत्तिओमां भाग लेता करवाना छे, दरेक बाळक देशनो सारो नागरिक बने एवं शिक्षण हूँ आपवा इच्छू छू। तो ए रीते आपणे लखी शकीए, जो हूँ शिक्षक बनू छू एम लखवू हतुं। पछी प्रश्न नंबर 9 छे, तो तमे शुं करो। पछी अहीं आपणने आपेलो छे दूतनी जग्याए तमने मोकलवामां आवे तो तमे शुं करो, ए तमारे विचारीने लखवानुं छे, बराबर। पछी मोहनने जग्याए तमे ऊभा हो, तो मोहन छे एनी जग्याए तमे ऊभा हो तो शुं करो, आपणने विचार थाय ने, जो मोहनने जग्याए हूँ ऊभो होउं तो हूँ तो बोलूं नहीं, बराबर। भले दूत लेवा માટે આવે હોય તો પણ હું બોલું નહીં, એવો આપણને વિચાર થાય છે। તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણો આ પાઠ પૂરો થાય છે।